તો બાળકો ક્લિયર દેખાય છે? હા, કોઈનો માઇક ઓન લાગે છે? આજે આપણે શું જોવાના છે? નામ જો મસ્ત, એકદમ જોરદાર. આર્કિમિડીસ નો સિદ્ધાંત. કોનો સિદ્ધાંત જોવાના છે? આર્કિમિડીસ. અચ્છા, આ આપણે જયારે એનસીઆરટી માં જોઈએ છે તો આટલા ભાગમાં એક ફોટો આપ્યો છે, 251 કે 52 પેજ નંબર પર છે, લગભગ 52 કે 51 છે, 56, અમુક જગ્યાએ અલગ અલગ છે. અચ્છા ચલો, એ ટેક્સ્ટબુક પ્રમાણે અલગ અલગ છે, પણ એમાં તમે એક વસ્તુ નોટ કરશો કે આટલું જ ભાગ આપ્યો છે અને લખ્યું છે આર્કિમિડીસ નો સિદ્ધાંત, 256 પેજ નંબર ની આસપાસ, કે જે એકવાર કોઈ જૂની ચોપડી હશે, 51 હશે, જે છે ઠીક છે, 56, ચલો 56 રહે. તો 256 પેજ નંબર પર આર્કિમિડીસ નો સિદ્ધાંત તમને આપ્યું છે કલરિંગ પોર્શન માં, અને એમનો ફોટો પણ આપ્યો છે બ્લેક એન્ડ વ્હાઇટ. હવે આ સિદ્ધાંત કેમ ભણવું જરૂરી છે? તો કે ભાઈ, આ સિદ્ધાંત ના દાખલા પૂછાય છે નીટ માં, અને ભલે એનસીઆરટી એ આ વખતે સિલેબસ થોડો કટ કર્યો છે, સીબીએસઈ બોર્ડે, ગુજરાત બોર્ડે એમણે સિલેબસ કટ કર્યો છે, બટ નીટ અને જેઈ માટે કોઈ સિલેબસ કટ નથી થયો 2021 માટે, નહીં 2022, 21 માટે પણ નથી થયો. તો 22 માં તો થાય જ નહીં એવું વિચારી લેવાનું, એટલે તમારે આ પોર્શન બી ભણવા જોઈએ જ, એટલું તો જ તમારું નીટ સારા લેવલે થઈ શકે છે. ગભરાવાની જરૂર નથી, આર્કિમિડીસના સિદ્ધાંતને શીખવાની અને સમજવાની જરૂર છે. આર્કિમિડીસના સિદ્ધાંતમાં શું થાય છે, પ્રશ્ન એવો આવે તો આ સિદ્ધાંતમાં આપણને એવું જાણવા મળશે કે અમુક વસ્તુઓ જે છે, જેમ કે હોડી, બોટ, એ પાણી પર તરે છે, તે કયા લોજિકથી તરે છે? સમજ્યા કે નહીં સમજ્યા? તરે કેમ નહીં એવું જાણવા મળશે. બીજા પ્રશ્નની વાત કરીએ કે તમે કોઈ વસ્તુ અહીંયા ઉંચકો હવામાં, તે તમે પાણીમાં લઈ જાવ તો તમને હલકી લાગે, કરી જોજો. જો સ્વિમિંગ પુલમાં હોય તો તમે એક ભારી વસ્તુને લઈ જાવ તો પાણીમાં તમે જ્યારે એને ઉંચકશો તો એ હલકી લાગશે. અને ત્રીજી, જે પહેલી કેવી જોઈએ, મેં છેલ્લી કહું છું કેમ કે આના પછી આપણે સ્ટાર્ટ કરીશું થિયરી, કે ભાઈ આર્કિમિડીસના સિદ્ધાંત પરથી આપણને એક બીજી ઇન્ફોર્મેશન કઈ મળે છે, કે જો તમે નાહીને આવ્યા હોય સવારે સવારે કે ગમે ત્યારે નાયા હોય, તો નાહતી વખતે એક વસ્તુ થઈ હોય કે તમે પાણીની ડોલ લો, એમાં ડબ્બો જે હોય એ ડબ્બો આમ નાખો અને છોડ દો, તે પાછો આવે? હા કે ના? પાછો આવે કે ના આવે, બોલો. હા ના, પ્રીત ના કહે છે ભાઈ, પ્રીત આવે. તમે પાણી એમાં ડબ્બામાં ભરાવા ન દો તો પાછો આવે, ભરાવા દો તો પછી એ અંદર રહી જાય, સપાટી પર આમ ડૂબેલો રહે, ભરાવા ન દો ને તો એ પાછું બહાર આવે. આવું થાય? યસ થાય છે, બધાને થઈ ગયું, બધાને આવું થયું છે બેટા. હા કે ના? ક્લિયર? ચલો બેટા, આર્કિમિડીસનો સિદ્ધાંત સમજવા માટે સૌથી પહેલા આપણે જે વસ્તુ સમજવાની છે સારામાં સારી, એનું નામ છે ઉપલાવકતા, જેને ઇંગ્લિશમાં બોયન્સી કહેવાય. શું કહેવાય? બોયન્સી, ઉત્પ્લાવકતા. ઉત્પ્લાવકતા એટલે શું? એ ખાસ સમજવું, તો કે આપણે આ એક બીકર લઈએ, લેબમાં આપણે જો પ્રયોગ કરતા હોઈએ તો એ બીકરમાં તમે પ્રવાહી આપણી જોડે અવેલેબલ હોઈએ, આપણી જોડે અવેલેબલ કયો પ્રવાહી હોય? પાણી, સિમ્પલી અવેલેબલ હોય. હવે આ પાણીના બીકરમાં એક નાનું બીકર, મોટું બીકર અને એક નાનું બીકર, અને તમે એને અડધું ડૂબાડો, અંદર પાણી ભરાવા ના દો, જેવું તમે ડૂબાડશો તો એ પાણીને ખસાડશે. હા કે ના? કોજ અંદર જશે કે નહીં જાય? થોડું પાણી હટાવશે, કોજ અંદર જાય ને? હા કે ના બોલો, મેસેજ કરો, સમજ પડે. તમે કોઈ વસ્તુને પાણીમાં ડૂબાડો તો એ પાણીને હટાવશે, કોજ અંદર જશે ને? પાણી ત્યાં જ હોય ને અંદર જાય એવું થાય ના થાય, એ પાણીને હટાવશે, વિસ્થાપિત કરશે, વિસ્થાપિત કરશે. અચ્છા, તો આવું થયા પછી જો તમે આને પકડી રાખો તો એ ઓકે, પણ છોડી દો તો એ ક્યાં આવે? બા, એનો મતલબ એની ઉપર તરફ એક બળ લાગે છે, એવું થયું ને? આગે ના
કોના કારણે લાગ્યું? પાણીના કારણે, પ્રવાહીના કારણે, જે ભી હોય. આ બંધ, આ જે ઘટના બનીને એ ઘટનાને ઉત્પ્લાવકતા કહેવાય. સમજણ પડે? આ ઘટનાને શું કહેવાય? ઉત્પ્લાવકતા. ખબર પડી ગઈ? સમજ્યા કે નહીં સમજ્યા? ક્લિયર કે નહીં? યસ. અચ્છા, તો આ જે ઉપર જે બળ લાગે છે ને બેટા, એને નામ આપવામાં આવ્યું ઉત્પ્લાવક બળ અથવા બોયન્ટ ફોર્સ. ઇંગ્લિશમાં શું કહેવાય? બોયન્ટ ફોર્સ. ઉપર તરફ બળ લાગે. ક્લિયર? આવડી જાય સર? હા, તો અનુભવેલું છે. આપણે જયારે કોઈ ડબ્બાને પાણીની ડોલની અંદર નાખીએ છીએ, નાહતી વખતે કે ગમે ત્યારે, ત્યારે પૂરેપૂરું એમાં ડૂબાડીએ નહીં અને પાણી ભરાવા ન દઈએ, તો શું થાય? એ ડબ્બો પાછો આવે. એટલે આને કહેવાય ઉપલાવકતાને જે બળ લાગે, એને ઉપલાવક બળ કહેવાય. સિમ્પલ કન્સેપ્ટ છે, એકદમ ઇઝી. હવે પ્રશ્ન એવો આવે કે બળનું મૂલ્ય કેટલું? કયો પ્રશ્ન આવે? બળનું સર મૂલ્ય કેટલું? પ્રશ્ન તો સાચો છે. તો એ બળનું મૂલ્ય આપણે સમજીએ, એને તમે આર્કિમિડીસનો સિદ્ધાંત પણ કહી શકો. એમણે આ બળનું મૂલ્ય સિદ્ધાંત સ્વરૂપે આપ્યું છે. સમજીએ શું કહે છે કે જ્યારે કોઈ પદાર્થને તરલમાં, પાણી નહીં કીધું એને, તરલ કીધું. તરલમાં કોણ કોણ હોય શકે? વાયુ અને પ્રવાહી બંને હોય શકે. જ્યારે કોઈ પદાર્થને તરલમાં અથવા તમે તરલની જગ્યાએ પ્રવાહી લઈ લો, જે ફીલ આપે તમને, જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં સંપૂર્ણપણે કે આંશિક ડૂબાડવામાં આવે છે, ત્યારે તેના પર ઉધ્વ દિશામાં બળ લાગે છે. આને ઉત્પ્લાવક બળ કહેવાય છે. સમજ્યા કે નહીં સમજ્યા? ક્લિયર કે નહીં? જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક એટલે થોડુંક કે સંપૂર્ણ ડૂબાડવામાં આવે, ત્યારે તેના પર ઉત્પ્લાવક બળ લાગે છે. ક્લિયર? યસ. તો જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક એટલે થોડુંક કે સંપૂર્ણ ડૂબાડવામાં આવે, આંશિક કે સંપૂર્ણ ડૂબાડવામાં આવે, ત્યારે તેના પર ઉધ્વ દિશામાં ઉત્પ્લાવક બળ લાગે છે. એક સ્વરૂપ છે આર્કિમિડીસના સિદ્ધાંતનો, આપણે બે સ્વરૂપ જોવાના છે. પહેલો આ સ્વરૂપ સમજો. ક્લિયર? આ કેના? હવે ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું? ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું એ સમજવું. તો ભાઈ, પદાર્થના આંશિક કે સંપૂર્ણ ડૂબેલા ભાગ પર વિસ્થાપિત પ્રવાહીનું વજન. સમજો, અને ધ્યાનથી સમજો બેટા, કે ભાઈ ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું? તો કે જેવું જ આપણે આ પ્રવાહીમાં આ પદાર્થને ડૂબાડ્યો, આંશિક એટલે આટલો ભાગ ડૂબાડ્યો, આ ડૂબેલો ભાગ છે બરાબર. તો જેટલો કદ એને ડૂબ્યો, એનો જેટલો કદ આપણે ડૂબાડ્યો હશે, એટલું જ કદ પાણી ખસી ગયું હશે. હા કે ના? અને પાણી જે ખસ્યું, એ પાણીનું અમુક વજન હોય, એનું જેટલું વજન હશે એટલું જ ઉત્પ્લાવક બળ લાગશે. સમજ્યા? યસ ઓર નો? ફરી બોલું છું, ચિંતા કરતા નહીં, એકદમ સિમ્પલ. ઉત્પ્લાવક બળનું મૂલ્ય કેટલું? તો
પદાર્થના આંશિક અથવા સંપૂર્ણ ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત થયેલું જે પ્રવાહી હોય એનું વજન. સમજ્યા? યસ ઓર નો? એક એક્ઝામ્પલ આપો. તમે અમુક મિત્રો ગ્રુપ બનાવીને બેઠા છો, અમુક મિત્રો ગ્રુપ બનાવીને બેઠા છો, કોરોના નથી, નજીક નજીક બેઠા છો, મસ્તી કરી રહ્યા છો, અને એક બીજો સ્ટુડન્ટ આવે છે વચ્ચે તમને હટાવીને બેસે છે, તો તમને જેટલાને હટાવશે એ તમારો મિત્ર નથી. તમે એકદમ ખુશ છો, મજા કરી રહ્યા છો, બહુ જ મજાક કરી રહ્યા છો, મજા આવી રહી છે, તમે ઉતરાયણ છે મને, અને આઈને તમારી વચ્ચે બેસે છે અને તમને હટાવે છે, હા, તો તમે હટી જશો? ના. તો જેટલાને એ હટાવશે એટલા જ એના પર પાછો શું લગાડશે? ફળ લગાડશે. આ એવી ઘટના છે. હા કે ને, આ પદાર્થ આવ્યો, એના એ પદાર્થે અમુક પાણીના ભાગને હટાયો, ચલો હટે ભાઈ હટે ભાઈ હટ ભાઈ, પણ પાણી હટી તો ગયું. પણ પાણી હટ્યા પછી વિચારશે મને હટાયો? એવું બધું નહીં થાય. પણ તમે વિચારી શકો છો કે મને કીધું, હમણાં હું એમ કોઈને કહું આવો ડફોડ, એટલે બજારાના મગજમાં વાગી જાય. તો હું બોલતો નથી, પણ આવા શબ્દો મેં સાંભળેલા છે જયારે હું ભણતો હતો ત્યારે. હા, ડફોર, જંગલી, પછી જડ જેવા, એ મેં બહુ સાંભળ્યું છે. ભણવાની રીતે નહીં, મસ્તી કરવાની રીતે. તો આ શબ્દો સાંભળી ત્યારે આપણને કેવું લાગે કે મને કીધું? ધીસ ઇઝ સિમ્પલ લોજિક. યસ ઓર નો? કે મને કીધું, બીકોઝ આજકાલના જમાનામાં આપણને થોડું સેલ્ફ રિસ્પેક્ટ નામની વસ્તુ વધારે વધી ગઈ છે, એટીટ્યુડ, ઈગો થોડો આવી ગયો છે. બાકી અમારા સમયે તો અમને મુક્કા પડતા હતા પીઠ પર. સાચી વાત છે, જરીક ભૂલ કરીએ તો મુક્કા પડે, અને આજે તમે મારતા પહેલા તમારે વિચારવું પડે, તો કેસ થઈ જાય. હા ઠીક છે. અરે ભાઈ, એવું નથી કે જૂનો સમય જોરદાર હતો, નવો સમય ખરાબ છે. ના, વી હેવ ટુ અપડેટ વિથ ધ ટાઈમ. સમય સાથે તમારે યોગ્ય સ્વરૂપમાં ઢાળવું પડે પોતાને. અને શિક્ષણનો એક અભિન્ન અંગ એટલે શિક્ષા, એ ધ્યાન રાખજો. જૂના જમાનામાં પણ હતી, અત્યારે પણ છે, અને હવે પણ રહેશે, પણ એના ટાઈપ બદલાતા રહેશે. અત્યારે બી તમને શિક્ષા તો મળતી જ હશે, પણ એનો ટાઈપ ચેન્જ થઈ જશે. ઓકે ઠીક છે. અત્યારે ઓનલાઈન હું શિક્ષા કઈ રીતના આપું? લાઈવ ક્લાસમાં બહાર કાઢ્યું, લેક્ચરથી બહાર કાઢ્યું. બહુ અવાજ કરે છે, મસ્તી કરે છે, લેક્ચરથી બહાર. હા, પણ તમે અવાજ ન કરો તો ઊંઘી પણ શકો છો, દેટ ઇઝ અનધર બેનિફિટ. ઓકે ઓકે, તો ઉત્પ્લાવક બળ એવી જ વાત છે બેટા. એક પદાર્થને તમે પાણીમાં ડુબાડો છો, પાણીમાં જઈને એ પાણીના કણોને હટાવે છે, પાણીને વિસ્થાપિત કરે છે. જેટલા ભાગને વિસ્થાપિત કરે એટલું ભાગ પાછું એના પર શું લગાડશે? બળ. કેટલું લગાડશે? જેટલું એનામાં દમ હશે, એના વજન જેટલું. હા કે ના? યસ ઓર નો? ક્લિયર. તો ઉત્પ્લાવક બળ એટલે શું? પદાર્થના આંશિક કે સંપૂર્ણ ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન. એક બીજી વાત કહું તમને, એ જે ઉત્પ્લાવક બળ છે ને, કયા બિંદુએથી લાગતું હોય છે? તો જે પ્રવાહી વિસ્થાપિત થયેલું છે ને, એના દ્રવ્યમાન કેન્દ્ર પરથી લાગતું હોય, એના દ્રવ્યમાન કેન્દ્ર પર એ લાગે, ઉપરની દિશા તરફ. એટલે એનું જે ઉદ્ગમ સ્થાન કહી શકે, સેન્ટર ઓફ માસ કહી શકે, એ વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કેન્દ્ર, દ્રવ્યમાન. ઓકે ચલો પાક્કું. તો ઉત્પ્લાવક બળની સંજ્ઞા જોજો, સિમ્પલ છે. બળ છે એટલે એફ બી. બી કેમ આવ્યું બોલો? ઉત્પ્લાવક બળની સંજ્ઞામાં બી કેમ આવ્યું? એટલે જ તો મેં ઇંગ્લિશ લખ્યું છે બેટા, બોયન્ટ ફોર્સ. શું લખ્યું છે? બોયન્ટ ફોર્સ. બોલો હા કે ના? અચ્છા, હવે અહીંયા એક કામ થોડું કરીશું આપણે. ભાઈ વજન એટલે શું? એમ જી. હા કે ના બેટા? વજન એટલે એમ ઇન્ટુ જી. એમ જી એટલે તમે શું કહેશો? વજન છે. કોનું વજન છે? તો કે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન. સિમ્પલ યાદ રાખજો આટલું. વિસ્થાપિત કોણ કરશે? જે ભાગ ડૂબશે ઉપરની લાઈન, યાદ ન રહે એવું ન બને.
सिंपल से पर विस्थापित रहेगा प्रवाही में वजन से। ओके अच्छा तो जो प्रवाही है बेटा एनी घनता है एने हूँ प्रवाही की घनता कहू छू। मैं तमने शू कीधु फ्लूइड कहीशु आपणे जनरली शू कहीशु एने फ्लूइड कहीशु तरल कहीशु पर मैं अहींया प्रवाही नो एग्जांपल लीधु छे एटले प्रवाही लखी रह्यो छु। हवे घनता खबर होय तो शू बेटा दळ एटले घनता गुणिया कद लखाय साठी ने दळ एटले शू लखाय घनता गुणिया कद के भी घनता एटले शू थाय अरे दळ भाग्या कद सर बस समज बराबर। तो रो पर कोनी रो फ्लूइड नी कोनु कद फ्लूइड नु विस्थापित थयेला प्रवाही नु कद। तो मैं शू लख्यु छे यार एफ फॉर फ्लूइड वी इन एटले जे कद अंदर छे कोनु पदार्थ नु एटलो ज पाणी विस्थापित थशे के नहीं बोलो हाँ के ना विचार केटलो पानी विस्थापित थशे जेटलो पदार्थ नु कद अंदर जशे एटलुं ज। मानी लो के तमे एक स्विमिंग पूल जोयु होय तो जोयु छे बताय स्विमिंग पूल मारी वात सांभळो अत्यारे बराबर जो तमे स्विमिंग पूल जोयु होय तो एमां बे जण कूदाडो आपणे बे जण कूदीए चल कोण बे जण तो एक तो पातळो छे एकदम हाव सूक लकड़ी अने एक मारा जेवो छे बॉडीमां हा तो हूँ कूदू अने जे पातळो माणस छे कूदे तो बन्ने समय कूदवामां पाणी फेंकाय तो कयामां वधारे फेंकाशे के जेनुं कद वधारे हशे ए माणस ज्यारे अंदर कूदशे त्यारे पाणी वधारे विस्थापित थशे फैलाशे तो मारा समय वधारे फैलाशे चप्पल लो तो जेटलुं मारुं कद छे ए प्रमाणे फैलाशे तो जेटलो पदार्थनो कद अंदर जशे એટલો જ પાણી વિસ્થાપિત થશે એટલે એમાં કોનું કદ લખ્યું છે પદાર્થનું ડૂબેલા જે ભાગની વાત છે એનું કદ એટલે કે વિસ્થાપિત પ્રવાહીનું કદ એક જ છે રો એફ કોણ છે રો એફ પ્રવાહીની અથવા ફ્લુઇડની ઘનતા ક્લિયર આ મૂકશો અહીંયા લખે છે રો એફ વી ઇન ઇન્ટુ જી આ છે ઉત્પ્લાવક બળનું સૂત્ર હંમેશા માટે યાદ રાખજો રો F V in into G गुरुत्व प्रवेग G G ની વેલ્યુ 9.8 ઓર 10 આપણે લઈશું ગણતરીમાં V ઇન્સર્ટેડ ઓકે સિમ્પલ લોજિક। હવે એક બીજી વાત કરી શકીએ જો મસ્ત મજાની બાકી આ યાદ રહી ગયું ને બધાને બોલો ઉત્પ્લાવ બળનું સૂત્ર રો F V in into g rho f એટલે શું તરલની ઘનતા v એટલે પદાર્થનો પદાર્થના આંશિક અથવા સંપૂર્ણ ડૂબેલા આંશિક ડૂબેલા ભાગનું કદ જેટલો કદ ડૂબશે એટલો જ પ્રવાહી વિસ્થાપિત થશે ધીસ ઇઝ ધ સિમ્પલ કન્સેપ્ટ તો રો એફ વી ઇન જી રો એફ વી ઇન જી સમજ્યા કે નહીં સમજ્યા આને બીજી રીતના યાદ રાખી શકો છો હા કે ના બીજી રીતના શોર્ટકટ આપું છું યાદ રાખવા માટે આર્કિમિડીઝ છે ને જેમણે આ શોધ કરી તમારા ઘરમાં તમારું નામ અલગ હશે ને હા કે ને ક્યાં જ હોય યસ હા જો જેમ કે આપણા ક્લાસમાં પ્રીત કરીને એક આપણો સ્ટુડન્ટ છે બરાબર ભીંગા પ્રીત તેનું નામ પ્રીત છે પર હું એને ડિંગા ડિંગા કહું છું ઘણી વાર એને મને કીધું સાહેબ મારું નામ તો પ્રીત છે પર છતાંય હું એને ડિંગા કહું છું ધીસ ઇઝ ધ લોજિક ઘરમાં આપણું અલગ નામ હોય હા કે ના હોય કે ના હોય જેમ કે તમારું નામ માની લો આસ્થા છે તો ઘરમાં કદાચ તમને આસુ બી કહેતા હોય હા કે ના અલગ અલગ નામ હોય છે ને ડુગ્ગુ કહેતા હોય
अलग अलग क्लास ना नाम नहीं बात नहीं, क्लास में कदाच टीचर जंगली कहता हो क्या गए तो जंगली आगे ना ठीक है એટલે અલગ અલગ નામ એ જ રીતના જે આર્કિમિડીસ હતા ને એમના ઘરમાં અલગ નામ હતું શું નામ હતું રાવજી શું નામ હતું રાવજી હવે હતું એ હતું ઇન્ડિયામાં છે એટલે રાવજી નામ છે આપણે ઇન્ડિયામાં છીએ ને એટલે આપણે રાવજી નામ રાખ્યું આપણે આપણી રીતના નામ યાદ રાખ્યું શું નામ છે બતાવો આર્કિમિડીસનું આપણા ઇન્ડિયામાં આપણે કયું નામ બનાવ્યું હતું રાવજી ખબર પડી ગઈ હા કે ને શું નામ રાખ્યું આપણે રાવજી રાવજી ક્લિયર છે રો વી જી હા રો વી જી એટલે રાવજી આર્કિમિડીસ નું નામ શું હતું રાવજી શું રાવજી આર્કિમિડીસ જ હતું આર્કિમિડીસ નું આપણે શું નામ રાખ્યું રાવજી યસ એટલે નામ રાખવામાં આવ્યું યાદ ન રહેતા હોય ને તો અમુક બીજા સિમ્પલ નામ યાદ રાખવાનું હા પ્રેમથી રાખવામાં એટલે ખોટું નહીં લગાવવાનું બરાબર કે નહીં આગે ને ડીંગા હા ડીંગા ખોટું ન લાગી જાય પાછું ડીંગા નામ પ્રીત કરી નાખ્યું છે ડીંગા ટાઈપ ઓકે ઓકે ચલો ઠીક તો બતાવો આર્કિમિડીસ નું ઘરનું નામ શું રાઉજી કેમ કે ઉત્પ્લાવક બળ નું સૂત્ર શું છે રો એફ બી ઇન જી એટલે રાઉજી ચલો ઠીક સમજ્યા કે નહીં સમજ્યા ચલો સરસ હવે મસ્ત લોજિક આપું તમને મજા આવે ત્રણ આકૃતિ દોરીશ સેમ જ છે માનવાનું માનવાનો એનો અર્થ ખબર પડી ગઈ ને અમુક ભૂલ થાય તો સમજી લેવાનું આ ત્રણ બીકર આપણે લીધા ત્રણેમાં સરખી ઊંચાઈ અને સરખા કદનું પાણી આપણે ભરી નાખ્યું અને ત્રણેયમાં આપણે અલગ અલગ પદાર્થો ડુબાડ્યા નાખ્યા જેનું વજન ડબલ્યુ છે આ ત્રણ કિસ્સા મેં ડ્રો કર્યા છે આવું થાય તો એનો અર્થ તમે શું લખશો જો સમજો અહીંયા ઉપર કયો બળ આવે તો કે ઉત્પ્લાવક બળ આવે નીચે કયો બળ આવે તો કે વજન બળ આવે તો વજન બળ ઉત્પ્લાવક બળ કરતા વધારે હતું એવું કહી શકાય તો પદાર્થ શું થઈ ગયું સિંક ડૂબી ગયું એટલે પહેલામાં શું પદાર્થ ડૂબે સમજ્યા બીજામાં હું તમને બતાવું છું સંતુલનમાં રહે કોઈ બી ઊંચાઈએ સંતુલનમાં છે જો નીચે શું છે બેટા ડબલ્યુ વજન બળ ઉપર શું છે એફ બી ઉત્પ્લાવક બળ એ બંને સરખા થઈ ગયા એટલે ડબલ્યુ અને એફ બી કેવા થઈ ગયા સરખા તો કુલ બળ કેટલું થઈ ગયું જીરો તો એના નીચે જાય ના ઉપર આવે અને કોઈ પણ જગ્યાએ શેમાં છે સંતુલનમાં છે હા કે ના ખબર પડે છે હું શું કહું છું ડૂબે ક્યારે વજન ઉત્પ્લાવક બળ કરતા વધારે હોય કોઈ પણ જગ્યાએ સ્થિર ક્યારે જયારે વજન અને ઉત્પ્લાવક સરખા થઈ જાય ત્યારે સ્થિર રહે એવું કહી શકાય સંતુલનમાં રહે એવું કહી શકાય અને તરે ક્યારે તો કે જયારે ઉત્પ્લાવક એ વજન કરતા ઓછું કે વધારે હોય બોલો તો ઉત્પ્લાવક કરતા વજન ઓછું અથવા ઉત્પ્લાવક વજન કરતા વધારે તો જ આવું થાય અને આ કન્ડિશનને આપણે તરે એવું કહી શકીએ સંતુલનમાં રહે ને ડૂબી જાય બધા બોલો પાકું કે હા આના પરથી લો ઓફ ફ્લોટેશન આવ્યું કયો લો આવ્યો કયો નિયમ લો ઓફ ફ્લોટેશન અંદર આર્કિમિડીસ આપણને સમજણમાં આપ્યું છે પરંતુ લો ઓફ ફ્લોટેશન એ પણ એક વસ્તુ છે વોટ ઇઝ લો ઓફ ફ્લોટેશન એની તમને અત્યારે હું બતાવીશ પહેલા સ્ક્રીનશોટ લઈ લો બેટા ફટાફટ ટેક ધ સ્ક્રીનશોટ જલ્દી કરો થઈ ગયો સ્ક્રીનશોટ લો ડન ને સમજ્યા કે નહીં હા કે ના યસ યસ સમજણ પડી ગઈ
હવે હું અહીંયા ઉત્પલા વત્તા હટાવી દઉં છું અને અહીંયા આપણે લો ઓફ ફ્લોટેશન લખીશું. શું લખીશું? લો ઓફ ફ્લોટેશન. એટલે તરવાનો નિયમ. પદાર્થ ક્યારે તરશે એવો નિયમ એ અહીંયાથી ખબર પડી જાય ક્યારે તરે, જ્યારે આવું થાય. સિમ્પલ, જ્યારે ડબલ્યુ એ એફ બી કરતા ઓછું હોય ત્યારે પદાર્થ તરલની સપાટી અથવા પ્રવાહીની સપાટી તમે લખી દો સપાટી પર તરે છે, ફ્લોટ થાય છે. ફ્લોટ એટલે તરવું. જ્યારે આવું હોય ત્યારે, જવું ન હોય તો એ તરે નહીં, તરે છે એમ પણ ન કહેવાય. સમજાયું? હા કે ના? ક્લિયર? આ લખી લો બરાબર, નોટ કરી લેજો કે ક્યારે પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. જ્યારે એનું વજન ડબલ્યુ હોય અને એના કરતા ઉત્પ્લાવક બળ વધારે હોય તો જ એ તરે, નહીં તો એ સંતુલનમાં આવે ત્યારે નીચે ડૂબીને અથવા એ સંપૂર્ણપણે ડૂબી જાય. ઓકે, પાક્કું? આને કહેવાય લો ઓફ ફ્લોટેશન, તરવાનો નિયમ. તરે ક્યારે પડા એ વાત આપણે સમજ્યા. જ્યારે આકૃતિ સમજી ગયા કે નહીં સમજાય? યસ. કા તો અહીંયા ફરી દોરી દો. તો આ પદાર્થ થોડો ડૂબેલો ભાગ છે, એના વડે એના પર શું લાગે? એફ બી લાગે અને નીચે શું લાગે બેટા? વજન પણ લાગે. તો અહીંયા પદાર્થ તરે છે કેમ કે એફ બી એ ડબલ્યુ કરતા કેવો છે? વધારે છે. સિમ્પલ લોજિક, સિમ્પલ લોજિક ખબર પડી કે નહીં? જો ડબલ્યુ વધારે હોય તો શું થઈ જાય? ડૂબી જાય. જો ડબલ્યુ ઓછું હોય તો શું થઈ રહ્યું છે? તરી રહ્યું છે. અને જો બંને સરખા હોય તો કોઈ જગ્યાએ સંતુલનમાં હશે. હવે સંતુલન વાળું એક એક્ઝામ્પલ આપું છું, સંતુલન વાળું એક એક્ઝામ્પલ આપું છું બેટા, મજા આવી. સબમરીન, સબમરીન ક્યાં હોય? સપાટી પર હોય. હા, પહેલા સપાટી પર હોય, પછી ધીરે ધીરે ક્યાં જાય? અંદર. અંદર જઈને શું ડૂબી જાય? ના, કોઈક જગ્યાએ સ્થિર રહે. પછી એનામાંથી એવું આવે ને ઉપર. હા કે ના? યસ ઓર નો? તમે કોઈ કાર્ટૂનમાં જોયું હશે, કાર્ટૂનમાં ઘણું દેખાડેલું, પાણીમાં ડૂબી જાય. અને અજીબો ગરીબ કાર્ટૂન આવે છે, ઓગી અંદર કોક્રોચીસ, એમાં મેં જોયું એનું ડૂબી જાય ને પછી એની આંખ ઉપર આવે બહાર જોવાનું. એ ભાઈ અજીબ વસ્તુ છે. હા, એવું જોયું છે બધા, પણ એવી વાત સબમરીનમાં થાય. પાક્કું? ક્લિયર? હવે દાખલાઓ માટેનો એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવાની છે. આનું સ્ક્રીનશોટ લો પહેલા બેટા. સ્ક્રીનશોટ લીધો ભાઈ? હવે આપણે દાખલા માટે એક વસ્તુ કરી નાખીએ. મસ્ત મસ્ત વસ્તુ શું કે ભાઈ, આર્કિમિડીઝે જે ખરેખર વસ્તુને કંટ્રોલ કરી એ આપણે સમજીએ. અને બહુ જ મસ્ત વસ્તુ છે. તમારે આર્કિમિડીઝને સમજવા માટે બે વસ્તુ યાદ રાખવાની. કઈ બે વસ્તુ? એક એ ઉત્પ્લાવક બળનું સૂત્ર શું? તો તમને ખબર છે, રો એફ વી ઇન જી. વી ઇન એટલે શું? પદાર્થનો પૂરેપૂરો ડૂબેલો ભાગ કે આંશિક ડૂબેલો ભાગ? ભાઈ, આંશિક ડૂબેલો ભાગ અથવા પૂરે ડૂબેલો ભાગ, પણ પદાર્થનો ડૂબેલો ભાગ એવું કહેવાય. બરાબર? રો એફ એટલે કોની ઘનતા? તરલની ઘનતા, ફ્લુઇડની ઘનતા. તરલમાં હવા પણ હોઈ શકે ને, અને પાણી પણ હોય છે, પ્રવાહી પણ હોય છે. ચલો, હવે વાત એવી કરવાની છે, અહીંયા ધ્યાન આપજો કે ભાઈ, પદાર્થને જ્યારે આપણે પ્રવાહીમાં ડુબાડીએ તો પદાર્થના વજનમાં ઘટાડો થાય. એ મેં તમને કીધું, પ્રવાહીમાં પદાર્થના વજનમાં શું થાય? ઘટાડો થાય. એ ફિક્સ લોજિક છે.
હવે એ વજનમાં થતો ઘટાડો જે છે એ ઉત્પ્લાવક બળ જેટલું હોય. અરે ઉત્પ્લાવક બળ શું છે તો આપણે જાણીએ છે ને. હા ઉત્પ્લાવક બળ એટલે શું? પદાર્થના આંશિક ડૂબેલા ભાગ દ્વારા વિસ્થાપિત થતા પ્રવાહીનું વજન. રો એફ વી ઇન જી. અચ્છા આ વસ્તુ સમજવી કઈ રીતના? તો આનું લોજિક સમજી ગયા. તો લોજિક સમજાવું છું, બિલકુલ સિમ્પલ લોજિક છે. વોટ ઇઝ ધ લોજિક? લોજિકલ વાત, જબરદસ્ત લોજિક, સિમ્પલ બી છે ને, તમને ખબર પડી જશે. જો બેટા આ એક પદાર્થ છે, અહીંયા હું લખું ડબલ્યુ એર, એનો મતલબ પદાર્થનું હવામાં વજન. ઠીક છે, સમજી ગયા. હવે એ પદાર્થને તમે ડુબાડો પાણીમાં, માની લો આટલો આપણે ડુબાડ્યો હોય, અહીંયા આ તો પૂરો ડુબાડો તમારી ઈચ્છા જેટલો બી ડુબાડો, અહીંયા કયો બળ આવી જશે? ઉત્પ્લાવક બળ. અને નીચે કયું બળ લાગશે? વજન બળ, જે હવામાં હતું એ જ આવે ને. હા કે ના? એ જ લાગે. યસ ઓર નો? અહીંયા માની લો એનું વજન બળ છે ભાઈ 10 કિલોનો પદાર્થ છે, તો એનું વજન કેટલું થાય? 100 ન્યૂટન. 10 × m, વજન એટલે mg ને, વજન એટલે શું? mg. 10 કિલોનો પદાર્થ છે, 10 એનો ગુરુત્વ પ્રવેગ લાગ્યો તો 100 એનો બળ થયો, 100 ન્યૂટન. હવે 100 ન્યૂટન અહીંયા નીચે તરફ લાગશે, યસ ઓર નો? હવામાં હોય ત્યારે ડબલ્યુ એર નીચે તરફ જ હોય ને બેટા, અહીંયા દૂર ઉપર. તો ડબલ્યુ એર ક્યાં હોય? નીચે તરફ જ હોય. તમે પાણીમાં ડુબાડશો તો બી ડબલ્યુ એર ક્યાં લાગશે? નીચે તરફ જ ને. તો વજન બળ છે, વજન ક્યાં લાગે? પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ એટલે વજન બળ, એ ક્યાં લાગે? નીચે તરફ. અહીંયા બી નીચે, ત્યાં બી નીચે. પણ અહીંયા એક વસ્તુ તમે જોજો, પદાર્થનું પ્રવાહીમાં દેખીતું વજન. અરે વાહ, દેખીતું વજન એટલે કેમ? તો કે ડબલ્યુ એપરેન્ટ એટલે એપરેન્ટ વેટ, દેખીતું વજન. કેમ એપરેન્ટ આવ્યું? કેમ એપરેન્ટ આવ્યું? કેમ કે વજન એટલે શું? વોટ ઇઝ વજન? આ એક પદાર્થ છે બેટા, એટલે અને આ વજન કાંટા પર એક નંબર આવ્યો ભાઈ, કયું? 10 કિલો. આપણે એમ કહ્યું કે વજન માપ્યું, તો વજન એટલે શું? એના પર નીચે તરફ શું લાગે છે? બળ. એટલે ટૂંકમાં તમે એક વસ્તુ સમજો, પદાર્થનું વજન એટલે એના પર લાગતું કુલ બળ. યસ ઓર નો? યસ ઓર નો? તમારું વજન ક્યારે કેલ્ક્યુલેટ થાય? જ્યારે તમારે પદાર્થ બનીને તમારા પર શું લાગે? વજન બળ પૃથ્વી તરફ. તમે ચંદ્ર પર જાઓ તો તમારું વજન છઠ્ઠા ભાગનું થઈ જાય. કે ભાઈ જી કયા ભાગનું થઈ જાય? છઠ્ઠા ભાગ. ચંદ્ર પર જી છઠ્ઠા ભાગનું થઈ જાય. એટલે વજન એટલે શું? પદાર્થ પર લાગતું બળ. અહીંયા તમે જયારે પ્રવાહીમાં ડુબાડો છો ત્યારે કેટલા બળ લાગે છે? 2. તો ડબલ્યુ એર માઇનસ એફજી થાય. યસ ઓર નો? ડબલ્યુ એર ક્યાં છે બેટા? માની લો આને તમે અંદર લઈ લો. ડબલ્યુ એર ક્યાં છે? નીચે. અંદર ની વાત કરી લે, અંદર લઈ ગયા. ઉપર રાખો ગમે ત્યાં રાખો, વાત તો એ જ છે, ફરક કશું પડવાનો નથી. ડબલ્યુ એર માઇનસ એફજી થશે. યસ ઓર નો? અચ્છા, તો આ કહેવાય દેખીતું વજન. આ સૂત્ર બી યાદ રાખજો, ડબલ્યુ એર માઇનસ એફબી. યસ ઓર? હા કે ના? માની લો મારી નીચે લાગે ડબલ્યુ એર, એટલે હવામાં નોર્મલ વજન, અને ઉપર તરફ ઉત્પ્લાવક લાગે, તો મારા પર કુલ બળ કેટલું? ડબલ્યુ એર માઇનસ એફબી. યસ ઓર? ઓકે ઓકે. તો પદાર્થના વજનમાં કેટલો ઘટાડો થયો? કેટલો ઘટાડો થાય પદાર્થના વજનમાં થતો? ઘટાડો કેટલો ઘટાડો થાય બેટા બોલો. તો ભાઈ એને આપણે લખીએ હવામાં વજન માઇનસ
प्रवाही में वजन के तरल में वजन आउ लखाय ने वजन में घटाड़ो केटलो थयो के हवा में आटलो हतो अने प्रवाही में आटलो छे के तरल में आटलो छे तो आने बेटा डब्ल्यू एर माइनस डब्ल्यू एर पर एटा नाम लाइए तो एफ बी वजे खबर पड़ी पदार्थ वजन में घटाड़ो एटले उत्प्लावक बल जेटलो थाय के ना यस ओर नो એટલે આ નોટ કરી લેજો બેટા બરાબર નોટ કરી લેજો કે ભાઈ પદાર્થના વજનમાં થતો ઘટાડો કેટલો હોય જેટલો ઉત્પ્લાવક બળ ઉપર તરફ લાગે એટલો જ ઘટાડો થાય એટલે તમે હા યાદ રાખજો W apparent દેખીતું વજન એ કેટલું હોય W air minus FB અને વજનમાં ઘટાડો કેટલો થાય કે હવામાં જે હોય એ માઇનસ પ્રવાહીમાં જે હોય એ કોના બરાબર થાય બેટા એફ બી બરાબર થાય બોલો હા કે ના યસ ઓર નો મેસેજ કરો ખબર પડી કે નહીં દાખલાઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સૂત્રો તમે મેળવી રહ્યા છો બેટા હા યસ એક બીજી વસ્તુ તમને બતાવો જો તમે ડબલ્યુ એર લખશો તો એને લખીશું આપણે એમ જી એટલે રો વી જી સમજ્યા હવે તમે એફ બી જે લખશો એને તમે શું લખશો એમ ડેશ જી જેટલો ભાગ ડૂબ્યો છે રો એફ વી ઇન ઇન્ટુ જી હા કે ના અહીંયા કુલ કદ આવશે અહીંયા ડૂબેલા ભાગનું કદ અને પ્રવાહીનું પ્રવાહીની ઘનતા આવશે બોલો હા કે ના પદાર્થમાં પદાર્થનું હવામાં વજન કેટલું તેનું કુલ દળ ગુણ્યા જી હવે એનું દળ કેટલું એની ઘનતા ગુણ્યા એનું કદ રો ઇન્ટુ વી પરંતુ જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે એના પર ઉત્પ્લાવક બળ લાગે છે તે ઉત્પ્લાવક બળ કેટલું તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું પ્રવાહીનું વજન એટલે એનું દળ ઇન્ટુ જી એનું દળ કેટલું એની ઘનતા પ્રવાહીની કે તરલની ઘનતા ગુણ્યા એનો જેટલો ભાગ એ ખસ્યો એટલે વી ઇન સબસ્ટ્રેટ જેટલો પદાર્થ ડૂબ્યો એટલો ખસ્યો પાણી પ્રવાહી કે તરલ તો વી ઇન ઇન્ટુ જી બોલો હા કે ના આટલા સૂત્રો પાકા હોવા જોઈએ કોઈ ભી દાખલો તમારે આર્કિમિડીસના સિદ્ધાંતનો જો ગણવો હોય સ્ક્રીનશોટ લો બેટા અને આ વજન કાટા પર એક નંબર આવ્યો ભાઈ કયું 10 કિલો આપણે એમ કહ્યું કે વજન માપ્યું તો વજન એટલે શું એના પર નીચે તરફ શું લાગે છે બળ એટલે ટૂંકમાં તમે એક વસ્તુ સમજો પદાર્થનું વજન એટલે એના પર લાગતું કુલ બળ યસ ઓર નો તમારું વજન ક્યારે કેલ્ક્યુલેટ થાય ત્યારે તમારે પદાર્થ બનીને તમારા પર શું લાગે વજન બળ પૃથ્વી તરફ તમે ચંદ્ર પર જાઓ તો તમારું વજન છઠ્ઠા ભાગનું થઈ જાય કેમ કે જી કયા ભાગનું થઈ જાય છઠ્ઠા ભાગનું ચંદ્ર પર જી છઠ્ઠા ભાગનું થઈ જાય એટલે વજન એટલે શું પદાર્થ પર લાગતું બળ અહીંયા તમે જ્યારે પ્રવાહીમાં ડૂબાડો છો ત્યારે કેટલા બળ લાગે છે બે તો ડબલ્યુ એર માઇનસ એફ બી થાય એ શું નો ડબલ્યુ એર ક્યાં છે બેટા માની લો આને તમે અંદર લઈ લો ડબલ્યુ એર ક્યાં છે નીચે અંદર ની વાત કરીએ અંદર લઈ ગયા ઉપર રાખો ગમે ત્યાં રાખો વાત તો એ જ છે ફરક કશું પડવાનું નથી W air minus FB થશે યસ ઓર નો અચ્છા તો આ કહેવાય દેખીતું વજન આ સૂત્ર ભી યાદ રાખજો W air minus FB યસ ઓર હા કે ના માની લો મારી નીચે લાગે W air એટલે હવામાં નોર્મલ વજન અને ઉપર તરફ ઉત્પ્લાવક લાગે તો મારા પર કુલ બળ કેટલું W air minus FB યસ ઓર નો ઓકે તો પદાર્થના વજનમાં કેટલો ઘટાડો થયો કેટલો ઘટાડો થાય પદાર્થના વજનમાં થતો ઘટાડો કેટલો ઘટાડો થાય બેટા બોલો તો ભાઈ એને આપણે લખીએ હવામાં વજન માઇનસ પ્રવાહીમાં વજન કે તરલમાં વજન આવું લખાય ને વજનમાં ઘટાડો કેટલો થયો કે હવામાં આટલો હતો અને પ્રવાહીમાં આટલો છે કે
तरल माटलो छे शू आने बेटा डब्ल्यू ए माइनस डब्ल्यू ए पर एटा नाम लाइए तो एफ बी वधे खबर पड़ी पदार्थ वजन में घटाड़ो एटले उठलाव बल जेटलो थाय के ना यस ओर नो એટલે આ નોટ કરી લેજો બેટા બરાબર નોટ કરી લેજો કે ભાઈ પદાર્થના વજનમાં થતો ઘટાડો કેટલો હોય જેટલો ઉત્પ્લાવક બળ ઉપર તરફ લાગે એટલો જ ઘટાડો થાય ને એટલે તમે આ યાદ રાખજો W એપરન્ટ દેખીતું વજન એ કેટલું હોય W એર માઇનસ FP અને વજનમાં ઘટાડો કેટલો થાય કે હવામાં જે હોય એ માઇનસ પ્રવાહીમાં જે હોય એ सूत्र तमे मेळवी रह्या छो बेटा हाँ यस एक बीजी वस्तु तमने बताओ जो तमे डब्ल्यू एर लखशो तो एने लखीशु आपणे एमजी એટલે રો વી જી સમજ્યા હવે તમે એફ બી જે લખશો એને તમે શું લખશો એમ ડેસ જી જેટલો ભાગ ડૂબ્યો છે રો એફ વી ઇન ઇન્ટુ જી હા કે ના અહીંયા કુલ કદ આવશે અહીંયા ડૂબેલા ભાગનું કદ અને પ્રવાહીનું પ્રવાહીની ઘનતા આવશે બોલો હા કે ના પદાર્થમાં પદાર્થનું હવામાં વજન કેટલું તેનું કુલ દળ ગુણ્યા જી હવે એનું દળ કેટલું એની ઘનતા ગુણ્યા એનું કદ રો ઇન્ટુ વી પરંતુ જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે એના પર ઉત્પ્લાવક બળ લાગે છે તે ઉત્પ્લાવક બળ કેટલું તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું પ્રવાહીનું વજન એટલે એનું દળ ઇન્ટુ જી એનું દળ કેટલું એની ઘનતા પ્રવાહીની કે તરલની ઘનતા ગુણ્યા એનો જેટલો ભાગ એ ખસ્યો એટલે વી ઇનસર્ટેડ જેટલો પદાર્થ ડૂબ્યો એટલો ખસ્યો પાણી પ્રવાહી કે તરલ તો વી ઇન ઇન્ટુ જી બોલો હા કે ના આટલા સૂત્રો પાકા હોવા જોઈએ કોઈ ભી દાખલો તમારે આર્કિમિડીસના સિદ્ધાંતનો જો ગણવો હોય સ્ક્રીનશોટ લો બેટા